સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પાસે બનાવેલ રોડ જાણે મોતનો રોડ હોય તેમ રોડ બનાવ્યા બાદ ગન્નારાનું કામ છોડી મૂકતા અનેક નાના મોટા વાહન ચાલકો ગન્નારામાં પડે છે અને વાહનોને નુકસાન સહિત વાહન ચાલકોને ઈજાઓ પહોંચી છે, ત્યારે જવાબદાર તંત્ર જાણે કોઈ ભોગ લેવા બેઠું હોય તેવું હાલ તો સ્પષ્ટપણે જણાઈ આવે છે. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પાસે તાજેતરમાં જ નવીન આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે અને રોડ વચ્ચોવચ ગરનારાનું કામ બાકી છે, ત્યારે તંત્ર દ્વારા રોડ તો બનાવી દીધો પણ વચ્ચોવચ આવેલ ગરનારાનું કામ બાકી રાખતા રોડ ઉપરથી પસાર થતા અનેક વાહન ચાલકો ગરનારામાં પોતાના વાહનો સાથે પડે છે અને વાહન ભાગ્યા છે તથા તેઓને ઈજાઓ પહોંચી છે, ત્યારે એક બાઇક ચાલક સહિત અત્યાર સુધીમાં 5 જેટલા કાર ચાલકો ખાડામાં પડ્યા છે અને પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પ્રાંતિજ પાલિકા દ્વારા આ રોડ ઉપર ગરનારા પાસે કોઈ પણ પ્રકારની આડ મૂકવામાં આવી નથી અને જવાબદાર તંત્ર દ્વારા કોઈના મોતની રાહ જોઈતું હોય તેવું સ્પષ્ટપણે જણાય આવે છે. તો હાલ તો રોડ બન્યો પણ ગરનારાનું કામ ન થતાં આ રોડ ઉપરથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકો રોડ ઉપર આડ ના કરેલ હોય ગરનારામાં પડે છે અને ગરનારાનું કામ અધૂરું રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે બીજી બાજુમાં રબારી સમાજના મકાનો આવેલ છે અને રોડ તેના કરતાં પણ ઊંચો કરતા ચોમાસામાં રબારી સમાજના ઘરોમાં પાણી ઘૂસે તેવી સ્થિતિ પેદા થઈ છે, જેને લઈને આ વિસ્તારના રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ તો આ રોડ બન્યો પણ હજુ ગરનારાનું કામ બાકી રહેતા અનેક નાના મોટા વાહન ચાલકો ગરનારામાં પડે છે. તો બીજી બાજુ પ્રાંતિજ પાલિકા દ્વારા ગરનારાનું કામ બાકી હોવા છતાં ગરનારા પાસે કોઈ પણ પ્રકારની આડ ના મૂકી હોય જેથી અહીંથી રાત્રિ દરમિયાન પસાર થતા નાના મોટા વાહન ચાલકો નવીન બનેલી રોડ ઉપર રાત્રિના સમય ચડી જતા ગરનારા પાસે આડ ના મૂકેલ હોય ગરનારામાં પડતા કારને નાના મોટા વાહનોને નુકસાનની સાથે હાડકા ભાગવાનો વારો આવ્યો છે. જીલ રાવળ, જેડેશ્રી, પ્રાંતિજ. કાર ચાલક પોતે જલા ઉભા વૃંદાવન સોસાયટીમાં મિત્રને ઉતારવા ગયો હતો અને વળતા પછી આ રોડ ઉપર આવતો હતો એટલે રોડ એકદમ સીધો હતો. મારા માટે તો પહેલી વખત જ હતું પણ કોઈ ડાયવર્ઝન કે ખાડો છે એવું કંઈ હતું નહીં એટલે ગાડી મેં સીધી જવા દીધી. સામે એક બાઇક આવતું હતું એટલે એ બાઇકના પ્રકાશમાં રસ્તામાં દેખાણું નહીં અને સીધું જ મારી ગાડી એ ખાડામાં પડી. આ ખાડો જે છે એ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના ચોપામાં જ છે અને રોડ જે બનાવ્યો છે એ જમીન લેવલથી લગભગ 2-1 ફૂટ જેવો ઊંચો ઉપાડેલો છે એટલે આજુબાજુના રહેશોને પણ ચોમાસામાં ઘણી બધી તકલીફો પડતી છે. પાણી ભરાતું છે, ઘરમાં પાણી જાય, શાળાની અંદર પાણી ભરાય. તો આ જે કામગીરી છે ખરેખર ધારાધોરણ વિરુદ્ધની કામગીરી છે. રોડ બનાવવા હોય તો જમીન લેવલ નીચું કરી પછી એના ઉપર મેટલ કામ કરીને પછી એના ઉપર આરસીસી થાય. જમીન લેવલ જ રોડ થવા જોઈએ. રોડ જમીન લેવલથી રોડ ઊંચા થાય તો દિવસે દિવસે આજુબાજુના જે મકાનો હોય મકાનવાળાને દિવસે દિવસે મકાન ઉપાડવાના કઈ રીતે? મકાન ઉપાડવા માટે કોઈ એવી છે નહીં કે મકાન બધા ઉપાડીને જેક લગાવીને ઊંચા કરે. તો નગરપાલિકાએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ કામ કરતાં પહેલાં આજુબાજુના જે રહેશો હોય, આજુબાજુ જે સંસ્થાઓ હોય એ સંસ્થાઓનો પહેલાં વિચાર કરવાનો હોય અને પહેલાં વિચાર કરીને પછી જ એ કામ કરવાનું હોય. આ રીતે આવા ખાડા ખુલ્લા મૂકી દેવાના અને એની અંદર લોકોને મરવા માટે છોડી દેવાના, એનાથી વિકાસ ના થઈ જાય. તમને ઈજાઓ કોઈ પહોંચી ના? એ તો સારું છે કે ગાડી ધીમી હતી એટલે મને ઈજા નથી પહોંચી, પણ ગઈકાલે કોઈ ગાડીને તો નુકસાન, મારા આગલા ટાયરને પંચર થઈ ગયું. પાછળ હવે બહાર કાઢીએ ત્યારે ખબર પડીએ કે કેટલું નુકસાન છે એટલે લોકોને નુકસાન સહન કરવું પડે. ગઈકાલે અહીં આજુબાજુના લોકો કહે છે કે ગઈકાલે ઇકો પડી હતી તો ઇકો તો આખી આમ ઊભી પડી હતી તો આ બધું નુકસાન જ છે. પછી આ માલધારી લોકો અહીંયા રહે છે તો એમના ઢોરને પણ નુકસાન થાય, અંદર ગાયો પડે તો એ પણ વિચારવું જોઈએ અને વિચારીને કામકાજ કરવું જોઈએ. મારી નગરપાલિકા અને સત્તાધીશોને એક નંબર અરજ છે કે ઝડપીમાં ઝડપી આ ખાડાનો નિકાલ કરે અથવા તો કોઈ આડસ મૂકી દે જેનાથી આવી હાનિ થતી, લોકોને નુકસાન થતું બચે, પશુઓને નુકસાન થતું બચે. ઓકે, આથી પ્રાંતિજ નગરપાલિકા દ્વારા એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ રોડ એ મહિના પહેલાં કામગીરી કરવામાં આવી છે પણ એ કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી અને ખાડો એક મોટો છે, એમાં ગાડીઓ અવારનવાર પડે છે જેમાં એક જીવનું જોખમ છે એવું આપણને જાણવા મળે છે. કેટલી ગાડીઓ પડી અત્યાર સુધી? 5-6 ગાડીઓ પડી.
કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી એવી આપણો નમ્ર વિનંતી. છેલ્લા 2 મહિનાથી આ રોડનું કામ કરેલ છે, ગટર કામનું. બરાબર વરસાદનું પાણી અહીંયા ઘર આગળ ભરાય છે, પાણી ઘર આગળ ભરાય છે. અહીંયા કોઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. પાણી સ્કૂલમાં પણ જાય ચોમાસામાં આવનારા સમયમાં, અને ઘરમાં પણ આવો ડાયવર્ઝન આપેલું નથી. ને ખાડામાં ગાડીઓ અવારનવાર પડે છે, કાઢવા મારે જ આવવું પડે છે. પાલિકા કોઈ આના પગલાં લેતી નથી. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.